રાજકોટ ના ખેડૂત સમાજ દ્વારા પાક વીમા મુદ્દે ખોડલ ધામ પગપાળ યાત્રા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ ઢોલ નગારા સાથે પદયાત્રા શરૂ કરી છે. જેતપુર તાલુકાના 5 થી વધારે ગામના 125 જેટલા ખેડૂતોના પાક વીમા બાકી છે, ત્યારે ખોડલ ધામમાં ખોડલને પ્રાર્થના કરે છે કે માં ખોડલ જવાબદારોને સદબુદ્ધિ આપે, ખેડૂતોને જલ્દી વીમો ચૂકવાય. તો વીમાની ચૂકવણી માટે ઢોલ નગારા સાથે ખેડૂતોએ પદયાત્રા શરૂ કરી છે. જેતપુરના 5 થી વધુ ગામના 125 ખેડૂતોના પાક વીમા બાકી છે, ત્યારે પદયાત્રા કરી અને પાક વીમો મળે તેવી પ્રાર્થના આ ખેડૂતો દ્વારા કરવામાં આવશે. રાજકોટમાં ખેડૂત સમાજ દ્વારા પાક વીમા મુદ્દે આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જેતપુર સહિતના 5 ગામના ખેડૂતોનું પાક વીમો ચૂકવવાનું બાકી છે, ત્યારે તેમને જલ્દીથી પાક વીમાની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આ ખેડૂતોએ પદયાત્રા શરૂ કરી છે. ખોડલ ધામ સુધી તેઓ પગપાળા યાત્રા કરશે. આ વિશે વધુ જાણકારી માટે જયેશ પૂજાણી આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી જયેશ, પાક વીમા મુદ્દે ખેડૂત સમાજ દ્વારા પદયાત્રા કરવામાં આવી છે. જી જીનલ, ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેરડી, મોણપરા, પીઠળિયા, અમરનગર સહિતના ગામના ખેડૂતોને પાક વીમો નહીં મળતા છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆત કરી હતી. વર્ષ 2016-17 ના પાક વીમા ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આ સંદર્ભે ખેડૂતો દ્વારા જવાબદારોને અને સરકારને ઢંડોળવા અનેક પ્રયત્નો કર્યા હતા. હજુ 2 દિવસ પહેલા દિર્બલની ખીચડી કેમ પાકતી નથી તેવા નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે આજે ખેડૂત સમાજ દ્વારા અને ખેડૂતો દ્વારા ખોડલધામ ખાતે માં ખોડલને પ્રાર્થના કરી હતી અને ખુલ્લા પગે આ પદયાત્રા યોજી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઢોલ નગારા વગાડી અને આ પદયાત્રા યોજી હતી અને માં ખોડલને પ્રાર્થના કરશે કે અમારો પાક જલ્દીથી ચૂકવાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જી જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે.